ઓફ વડોદરા. પાટણ જિલ્લાના રાંધનપુર ખાતેના એક પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાંધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડોક્ટર દેવજી પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાંધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લખધીરભાઈ ચૌધરી, અરવિંદભાઈ ગોકલાણી, લક્ષ્મણભાઈ ચૌધરી, ચમનજી ઠાકોર, ફરસુભાઈ ગોકલાણી અને સાંદલપુર તાલુકા પંચાયત સદસ્ય મેવાભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર અને બેચર ભાઈઓમાં ઠાકોર ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન ભીમાભાઈ ચૌધરી, અરજીતસિંહ પરમાર, બાવાજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદ સભ્યશ્રીનું તમામ કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એટલા માટે કે મોદી સાહેબના સમર્થનમાં આપણે બધા સાથે મળીને એક કમળ. આપ સૌને વંદન કરું છું. જિલ્લાએ મને રાધનપુર વિધાનસભા એમની બાજુમાં રમેશભાઈ, દેવજીભાઈ પાછળ ડાયસ ઉપર બેઠેલા તાલુકાનું સંગઠન, અમારા દેવજીભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ આ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. આપણા રોકલાડીના ધારાસભ્ય લવિંદજીભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શહેરના પ્રમુખ મહામંત્રીજીને પંચાયતના પ્રમુખશ્રી હિતલબેન ઉપસ્થિત છે, એમનો હેતુ સ્વાગત કરશે બંને મારા મોટાના પ્રમુખશ્રીઓ. વડીલો, બહુ લાંબી વાત નહીં કરું કારણ કે આપણે સંસદ સભ્ય અને બીજા નેતાઓને સાંભળવાના છે, પણ એટલી વાત ચોક્કસ કરી છે. પ્રવીણભાઈ, આપણા જિલ્લાના પ્રમુખ નેતાઓને સાંભળવાના છે, પણ એટલી વાત ચોક્કસ કરી છે કે મેં જે ભાજપમાં રાજકારણ કર્યું છે પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો, રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો, એ બદલ પ્રજાજનોનો, કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો. આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે 38,000ની લીડ આપી હતી અને આ વખતે પણ 35,000 જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના
ઉમેદવારને વિજયી બનાવ્યો. ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી રીતથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો. સાહેબ ખાસ